મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે મોરબીના મહેન્દ્રનગર ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સભા સંબોધી હતી જેમાં કહ્યું હતું કે કોરોના કાળમાં સરકારે કરેલા કામને લઈને લોકોની વચ્ચે મત માંગવા જશું અહેવાલ રવિ નિમાવત મોરબી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે મોરબી જિલ્લામાં આજે ચૂંટણીના પ્રચાર અર્થે મારે આવવાનું થયું છે અહીંયા પહેલી સભા પણ મહેન્દ્રગઢ મુકામે મારી થઈ ગઈ સભાનું માહોલ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને અમારી જિલ્લાની ભાજપની આગેવાનોની મહેનત એને કારણે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સભાઓ સંપન્ન થઈ રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કેટલાક નિર્ણયોને કારણે યુવાનોનું આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ મોટું જોર દેખાઈ રહ્યું છે કોરોનાના સંકટકાળમાં રાજ્યની સરકારે ભારત સરકારે અને અમારા જિલ્લાના આગેવાનોએ કરેલા કામોનો ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આ વખતની ચૂંટણીઓમાં અમને જોવા મળી રહ્યો છે ચૂંટણીઓનો એક ઘાણવો તો પૂરો થઈ ગયો તો પણ હજી જોડાવાનું કામકાજ ચાલુ છે એના એનો એક અર્થ એવો મારી દ્રષ્ટિએ લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમના નેતૃત્વ ઉપરથી વિશ્વાસ ગુમાવી દીધો હોય એ પ્રકારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે આ બધા સંજોગોને ભેગા કરતા ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા થશે એવું